नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय संस्कृत प्रकरण 3 पहेली का एटले के उखाणा। तो संस्कृत साहित्य में व्यवहारिक ज्ञान आपना सुभाषितों उपरांत पहेली का एटले के उखाणाओ पण अगत्यनुं स्थान धरावे छे। તે બહુ જ લોકપ્રિય કાવ્ય પ્રકાર છે। વિદ્વાનોની વિનોદ ગોષ્ઠીઓમાં રહસ્યને ગુપ્ત રાખવા કે લોકોને બ્રહ્મમાં નાખવા પહેલિકાઓનો પ્રયોગ થાય છે। તો આવી પહેલિકામાં ઉત્તર શ્લોકની અંદર જ સમાયેલો હોય છે, અને ઉત્તર શ્લોકમાં समायेलो न होय तेवी पहेलिका बहिरालाप पहेलिका कहेवाय छे। तो विद्यार्थीओ, हवे आपणे पहेलिकाओ जोईए। तो पहेली पहेलिका, एक चक्षुनम काको अंगयम बिल्लम इच्छनम पन्नंग क्षीयते वर्धते चैवम न समुद्रो न चंद्रमा। तो हवे ना शब्दार्थ जोईए। एक चक्षु एटले के एक आंखवारो, न काक एटले के कागड़ो नथी, बिलम इच्छन एटले के डरमा जवानी इच्छा राखतो, न पनंग एटले के साप नथी, न पनंग એટલે સાપ નથી, ક્ષીયતે એટલે કે ઘટે છે, વર્ધતે એટલે કે વધે છે, ન સમુદ્ર એટલે કે સમુદ્ર નથી, ન ચંદ્રમા એટલે કે ચંદ્ર નથી। તો વિદ્યાર્થીઓ, હવે આપણે એનો અનુવાદ જોઈએ। તો આ એક આંખવાળો છે પણ કાગડો નથી, ડરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી, ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી। તો વિદ્યાર્થીઓ, આપણને અંદાજ થાય કે આ શું હશે? તો આપણે જોઈએ કે સોય, જે કપડા સીવવા માટે સોય હોય તો એ એટલે કે તેની એક આંખ છે એટલે કે કાણું, ને તે તેનું દળ છે એટલે કે એમાં દહીં એનું દળ છે। એટલે કે કપડું સીવતી વખતે તે કપડામાં જાય ત્યારે ઘટે છે અને બહાર આવે છે ત્યારે વધે છે। તો હવે બીજું ઉખાણું જોઈએ। ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્ત્રમ ધાન્ય ભક્ષણમ। તો ચતુર્મુખ એટલે કે ચાર મુખવાળો, બ્રહ્માન એટલે કે બ્રહ્મા નથી, વૃષારૂઢ એટલે કે બરત પર બેઠેલો, નિર્જીવ એટલે કે નિર્જીવ જીવ વગરનો, નિરાહારી એટલે કે આહાર ન કરનારો, અજસ્ત્ર એટલે કે નિત્ય કાયમ, ધાન્ય ભક્ષણમ એટલે કે અનાજનું ભક્ષણ કરે છે। તો વિદ્યાર્થીઓ, હવે આપણે એનો અનુવાદ જોઈએ। તો તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી, તે બરત પર બેસે છે પણ શંકર નથી, તે નિર્જીવ અને નિરાહારી છે સતો તે નિત્ય અનાજનું ભક્ષણ કરે છે। તો હવે આપણને એ ખ્યાલ આવે કે ખેતરમાં આપણે જે હળ હોય છે તો એનો જવાબ થાય હર।
તોહર ખેતરમાં જ ફરે છે અને સતત ધાન્યનું ભક્ષણ કરે છે। તોહરનો આકાર ચાર મુખવારો હોય તેમ લાગે છે। તો હવે ત્રીજું ઉખાણું જોઈએ। અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખમ સ્ફુટ વક્તા ચયો જાનાતિ સ પંડિત। અપદ એટલે કે પગ વિનાનો, દૂરગામી એટલે કે દૂર સુધી જનારો, સાક્ષર એટલે કે અક્ષરવાળો, સાક્ષર અમુખ એટલે કે મ વિનાનો, સ્ફુટ વક્તા એટલે કે સ્પષ્ટ બોલનારો, યમ એટલે કે જે જાણાતી એટલે કે જાણે છે। તો હવે એનો અનુવાદ જોઈએ તો તે પગ વિનાનો પણ દૂર સુધી જનારો છે, સાક્ષર છે પણ પંડિત નથી, તે મુખ વિનાનો સતત સ્પષ્ટ બોલનારો છે, જે તેને જાણે છે તે પંડિત છે, જે તેને જાણે છે તે પંડિત છે। તો વિદ્યાર્થીઓ આપણને ખબર હોય કે ભાઈ જે જેને જાણે છે તે પંડિત, એટલે કે લખેલો પત્ર, એટલે કે આપણે અહીંયાથી પત્ર લખીએ તો એને તો કઈ પગ હોતા નથી કે ચાલીને જાય, અક્ષરો દ્વારા લખાયેલો હોય પંડિત એને વાંચ એ પંડિત કહેવાય નહીં, પણ મુખ વિનાનો અને સ્પષ્ટ બોલનારો છે, એટલે કે જે તમે લખ્યું એ સ્પષ્ટ લખ્યું છે એટલે એ પંડિત જ છે એમ માનવું પડે। તો હવે ચોથી સુભાષિત જોઈએ। પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથી ચલતી વાયુ વેગેન પદમ એકમ ન ગચ્છતિ। પર્વતાગ્રે શબ્દાર્થ જોઈએ હવે તો પર્વતાગ્રે એટલે કે પર્વતની ટોચ પર, રથ એટલે કે રથ, યાતિ એટલે કે ચાલે છે, ભૂમાવ એટલે કે ભૂમિ પર કે જમીન પર, સારથી એટલે કે રથ ચલાવનારો, તિષ્ઠતિ એટલે કે બેઠો છે, એકમ પદમ એટલે કે એક પગલું, ન ગચ્છતિ એટલે કે જતો નથી। તો હવે એનો અનુવાદ જોઈએ તો પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે, તે વાયુના જેવા વેગથી ચાલે છે પણ એક પગલું જતો નથી। તો વિદ્યાર્થીઓ આપણને એનો જવાબ થાય છે કુંભારનો ચાકડો, એનો જવાબ થાય છે કુંભારનો ચાકડો, એટલે કે કુંભાર એ ચાકડાને ગોળ ગોળ ફેરવે એટલે કે એના ત્યાં ને ત્યાં રહે છે અને કુંભાર એના ઉપર માટલું બનાવે તો એક ડુંગર પર્વત જેવો થાય છે। તો હવે પાંચમી સુભાષિત એટલે કે ઉખાણો। સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા એવ રામેણમ સુવર્ણસ્ય ચ મુદ્રિકા। એટલે કે હવે એના શબ્દાર્થ જોઈએ। સુવર્ણસ્ય જાનકી એટલે કે હે ઉચ્ચ કુળની જનક નંદિની સીતા, સુવર્ણસ્ય એટલે કે શ્રેષ્ઠ પરિવારના, રામેણ એટલે કે શ્રી રામે, તવ એટલે કે તારે, કૃતે એટલે કે માટે, તો તારે માટે સુવર્ણસ્ય એટલે કે ચળકતા રંગની, ઇદમ સુવર્ણસ્ય એટલે કે આ સોનાની, મુદ્રિકા એટલે કે વિંટી,
સીતા એટલે કે મોકલી છે, તો હવે એનો અનુવાદ જોઈએ. તો અહીંયા વિદ્યાર્થીઓ હનુમાન સીતાને કહે છે કે હે ઉચ્ચ કુળની, હે જનક નંદીની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તારે માટે આ ચરકતા રંગની સોનાની વિંટી મોકલી છે. તો અહીંયા વિદ્યાર્થીઓ આ ઉખાણામાં તો અહીંયા સ વર્ણનો ઉચ્ચાર થયેલો છે, એટલે કે અહીંયા શબ્દાનુપ્રાસ અલંકાર થાય છે. બધા શબ્દોમાં સ, સુ, સુ, સુ એવા શબ્દો છે. સુવર્ણ, 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 પ્રેષિતા, સુવર્ણ, બુદ્ધિ, તો આવા શબ્દો વપરાયેલા છે. તો અહીંયા શબ્દાનુપ્રાસ અલંકાર થયેલો છે. હવે આપણે જોઈએ છઠ્ઠો ઉખાણો. ભોજનાંતે ચ કિં પેયમ જયંત કશ્ય વૈષુતમ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ભોજનાંતે ચ કિં પેયમ જયંત કશ્ય વૈષુતમ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ભોજનાંતે એટલે કે ભોજનના અંતે શબ્દાર્થ જુઓ તો ભોજનાંતે એટલે કે ભોજનને અંતે, કિમ એટલે કે શું, પેયમ એટલે કે પીવું, જયંત એટલે કે જયંત, કશ્ય એટલે કે કોનો, વય એટલે કે ખરેખર, સુત એટલે કે દીકરો પુત્ર, વિષ્ણુ પદમ એટલે કે વિષ્ણુનું પદ, કથમ પ્રોક્તમ કેવું કહેવાયું છે, તક્રમ એટલે કે સાસ, શક્રસ્ય એટલે કે ઇન્દ્રને, દુર્લભમ એટલે કે દુર્લભ, મરવું મુશ્કેલ. તો હવે એનો અનુવાદ જોઈએ. તો ભોજનને અંતે શું પીવું જોઈએ? તો વિદ્યાર્થીઓ જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે એને છેલ્લે શું પીવું જોઈએ એની વાત છે. તો સાસ પીવી જોઈએ. સાસ તક્રમ એટલે સાસ. જયંત કોનો પુત્ર છે, એટલે કે જયંત કોનો પુત્ર છે, તો ઇન્દ્રનો. વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે, તો દુર્લભ, જે મરવું મુશ્કેલ છે. તો વિદ્યાર્થીઓ આપણે જે આ ઉખાણા જોયા તો એ ઉખાણા પોતાની નોટબુકમાં લખવા.